નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને શ્રી તક્ષિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ છે ધોરણ પાંચ કોમ્પ્યુટર પરિચય એમાં જે આપણે વિન પાઠ ચાર વિન્ડોઝનો પરિચય તેના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું પાઠ ચાર સ્વાધ્યાય તો કે ખાલી જગ્યાઓ પૂરવાની છે કમ્પ્યુટરના બધા જ સાધનોને ખાલી જગ્યા કહે છે શું કહેવાય છે હાર્ડવેર કે સોફ્ટવેર તો કે હાર્ડવેર કહે છે હાર્ડવેર કેમ તો કે કમ્પ્યુટરના બધા જ સાધનોને આપણે અડકી શકીએ છીએ જ્યારે સોફ્ટવેરને અડકી શકાતું નથી કોમ્પ્યુટરને ચલાવવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને આપણે શું કહીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ બરાબર ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ તો બાર નંબરમાં શું આવશે ઓપરેટિંગ સિસ્ટમ શું આવશે ઓપરેટિંગ સિસ્ટમ ત્રણ નંબર છે કમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા બધા જ પ્રોગ્રામ તથા માહિતીને શું કહીએ છીએ તો સોફ્ટવેર કહીએ છીએ કે જે કમ્પ્યુટરની અંદર જ આવેલી હોય છે તેને સ્પર્શ કરી શકાતી નથી હવે ચાર નંબર છે કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો તથા પ્રતિકોને કમ્પ્યુટર દ્વારા તૈયાર કરેલા ચિત્રોને એના ચિહ્નો જે પ્રતિકોને શું કહીએ છીએ તો કે ગ્રાફિક્સ કહીએ છીએ આઈકન કેમ નહીં આવે તો કે ગ્રાફિક્સ કેમ આવશે તો કે તે કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલા છે જ્યારે આઈકન તો આપણે ડેસ્કટોપ ઉપર મૂકીએ છીએ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કોણ કરે સમગ્ર કાર્યનું નિયંત્રણ કોણ કરે છે તો કે સીપીયુ કરે છે શું નામ આવે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હવે આવે છે છ નંબર ખાલી જગ્યા એ અતિ પ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ છે તો ગ્રાફિક્સ આવે કે વિન્ડોઝ તો કે વિન્ડોઝ બરાબર વિન્ડોઝ એ શું છે અતિ પ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ છે સાત નંબરમાં છે વિન્ડોઝના મુખ્ય સ્ક્રીન ને ખાલી જગ્યા કહે છે શું કહેવાય વિન્ડોની મુખ્ય સ્ક્રીન ડેસ્કટોપ પરના નાનકડા ચિત્રો ને ખાલી જગ્યા કહે છે શું કહેવાય નાના નાના ચિત્રો જે બતાવ્યા હતા આપણે હમણાં સ્ક્રીન ઉપર કે આઇકન કહીએ છીએ પછી આવે છે નવ નંબર ડિસ્કટોપની નીચે આવેલી પટ્ટીને ખાલી જગ્યા કહે છે જે આપણે જાંબલી કલરની જોઈતી ને પાઠની અંદર તો એને આપણે કયું કહીએ છીએ તરીકે ઓળખીએ છીએ અગિયાર નંબર ટાસ્ક બાર ડાબી બાજુ તમે ખાલી જગ્યા બટન જોઈ શકશો તો કયું બટન આવે ડાબી સાઈડ સ્ટાર્ટ બટન આવે છે અગિયાર નંબર જો તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો તો તમને ખાલી જગ્યા મેનુ જોવા મળશે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાથી કયું મેનુ જોવા મળે સ્ટાર્ટ મેનુ જોવા મળે બાર નંબર ટૂલ્સ કે કે કમાન્ડની યાદીને શું કહીએ છીએ મેનુ કહીએ છીએ ટૂલ કે કમાન્ડની યાદીને શું કહેવાય તો કે મેનુ કહે છે તેર નંબર માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને દબાવીને છોડી દેવું એવું કહ્યું છે તો શું આવે ક્લિકિંગ આવે પોઈન્ટિંગ તો શું થાય તમે ખાલી અહીંયા મૂકી રાખો અને ખાલી અડાળી રાખો છો એને આપણે શું કહીએ છીએ પોઈન્ટ કરેલું કહીએ છીએ પણ અહીંયા શું કહ્યું છે દબાવીને દબાવવાનું કહ્યું છે દબાવીને છોડી દેવાનું કહ્યું છે એટલે શું આવે ક્લિકિંગ આવશે બરાબર ચૌદ નંબર માઉસ બટનને બે વાર ઝડપથી દબાવીને ક્રિયાને માઉસ ને બે વાર ઝડપથી દબાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો શું કહેવાય ડબલ ક્લિકિંગ કહેવાય રેગિંગમાં તો શું આવે તો કે દબાવીને તેને ખસેડવાનું છે એટલે શું કહેવાય ડ્રેગિંગ પરંતુ આપણે અહીંયા ચૌદ નંબરમાં જવાબમાં શું આવશે ડબલ ક્લિકિંગ કેમ તો કે બે વાર ઝડપથી દબાવવાની ક્રિયા છે એટલા માટે પંદર નંબર માઉસ બટનને દબાવેલું જ રાખીને પછી માઉસને સરકાવવાની ક્રિયાને તો હવે આમાં શું આવશે ડ્રેગિંગ આવશે માઉસ બટનને દબાવેલું જ રાખીને પછી માઉસને સરકાવવાની ક્રિયાને ડ્રેગિંગ કહે છે પંદર નંબરમાં શું આવશે ડ્રેગિંગ આવશે સોળ નંબર સ્ક્રીન પરના નાનકડા એરોને ખાલી જગ્યા કહે છે તો સ્ક્રીન ઉપર જે નાનો એરો દેખાય છે એને આપણે શું કહીએ છીએ માઉસ પોઈન્ટર કહીએ છીએ બરાબર સ્ક્રીન ઉપર આ રીતનો નાનો એરો દેખાય છે ને એને આપણે શું કહીએ છીએ માઉસ પોઈન્ટર કહીએ છીએ સત્તર નંબર જ્યારે તમે પ્રોગ્રામ ખોલો છો ત્યારે વિન્ડોઝ તેના આઈકન બટનને ખાલી જગ્યા પર દર્શાવે છે તમે પ્રોગ્રામ ખોલો છો ત્યારે વિન્ડોઝ બટન ને ખાલી જગ્યા પર દર્શાવે છે ક્યાં દર્શાવે છે તો કે ટાસ્ક બાર પર દર્શાવે છે અઢાર નંબર તમારા કમ્પ્યુટરમાંના ના બધા જ પ્રોગ્રામની યાદી તમારા કમ્પ્યુટરમાંના ના બધા જ પ્રોગ્રામની યાદી ખાલી જગ્યા ધરાવે છે તો શું આવે બધા જ પ્રોગ્રામ ઓલ પ્રોગ્રામની અંદર આવે સ્ટાર્ટ મેનુ ઓપન કરો ત્યારે તો તમે જે ઉપર રાખવા માગતા હોય એ જ પ્રોગ્રામ આવે છે ઓગણીસ નંબર કમ્પ્યુટરને બંધ કરવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે કયા બટન પર ક્લિક કરવાનું તો કે સટડાઉન બટન ઉપર ક્લિક કરવાનું તો કોમ્પ્યુટરને બંધ કરવા માટે સટડાઉન બટન પર ક્લિક કરો તો ઓગણીસમાં શું આવશે ડાઉન બટન વીસ નંબર ટાસ્ક બાર પર આ રીતનું સિમ્બોલ દેખાય છે ચિહ્ન દેખાય છે તે કમ્પ્યુટરની ખાલી જગ્યાનું સ્તર દર્શાવે છે તો શેનું બેટરીનું સ્તર દર્શાવે છે કે એની અંદર કેટલું ચાર્જિંગ છે તે વોલ્યુમની અંદર તો શું આવે અવાજ આવે બરાબર તો અહીંયા આપણી ખાલી જગ્યાઓ પૂરી થાય છે હવે આવે છે પ્રશ્ન નંબર બે જોડકા જોડો અને બ તો કે એક નંબર કમ્પ્યુટરના સાધનો કમ્પ્યુટરના સાધનોને શું કહીએ છીએ હાર્ડવેર કહીએ છીએ કમ્પ્યુટરના પ્રોગ્રામ કોને કહેવાય તો કે પ્રોગ્રામની અંદર શું આવે પ્રોગ્રામની શ્રેણીને આપણે શું કહેતા હતા ઓપરેટિંગ સિસ્ટમ કહેતા હતા તો કે કમ્પ્યુટરના પ્રોગ્રામને શું કહીએ છીએ સોફ્ટવેર કહીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે તો કે વિન્ડોઝ એ ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ નો મુખ્ય સ્ક્રીન મુખ્ય સ્ક્રીનને શું કહીએ છીએ ડેસ્કટોપ કહીએ છીએ અને ડેસ્કટોપની આડી પટ્ટીને શું કહેવાય તો કે ટાસ્ક બાર કહેવાય છે હવે અહીંયા પ્રશ્ન બે પૂરો થાય છે પ્રશ્ન નંબર ત્રણ તો પ્રશ્ન નંબર ત્રણ ની અંદર શું પૂછ્યું છે નામ આપો તો આ શેરનું ચિત્ર છે તો કે બેટરીનું ચિત્ર છે આ તો કે સ્ટાર્ટ બટન આવેલું છે અને આ વોલ્યુમ તો આ આવો ચિહ્ન દેખાયને શું કહીએ છીએ તો કે વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠચાર સ્વાધ્યાય પૂર્ણ થાય છે